नमस्ते मित्रों, आ वीडियो मा अमे तमारू स्वागत करिए छी। अगाउना धोरण मा आपने बैजिक पदावली विषे जाण्यु हतू। आ वीडियो मा आपने तेना अवयवीकरण विषे शीखीशू। शू तमे बतावी शकशो के संख्याओ 3, 5, 7 नो गुणाकार केटलो हशे? अरे हाँ, एमनो गुणाकार 105 हशे। तमे जोई शको के 3, 5 अने 7 ए 105 ना अवयव छे। अने आ रीते आपणे 105 नु अवयवीकरण कर्युं छे। आथी आपणे कही शकीए छीए के कोई संख्याने एना अवयवना गुणाकार स्वरूपमां लखवा तेने अवयवीकरण कहे छे। अहींया ध्यान आपवा જેવી બાબત એ છે કે આપણે સંખ્યા 105 ને 21×5 ના સ્વરૂપે પણ લખી શકીએ છીએ। તો શું 5 અને 21 પણ સંખ્યા 105 ના અવયવ કહેવાશે? વિચારો। અરે હા, આ પણ અવયવ હશે, પણ ગુણાકારની પદ્ધતિમાં અવયવોને અવિભાજ્ય રૂપમાં લખવા જરૂરી છે। તો ચાલો હવે આપણે આગળ વધીએ છીએ અને બૈજિક પદાવલીઓના અવયવીકરણને સમજીએ છીએ। આવો આ બૈજિક પદાવલી 3Q ને જોઈએ। શું તમે બતાવી શકશો કે આ કયા પ્રકારની બૈજિક પદાવલી છે? આપણે જોઈ શકીએ છીએ કે આ બૈજિક પદાવલીમાં એક જ પદ છે અથવા તે એક પદી કહેવાય છે। શું હવે તમે આ પદના અવયવો પાડી શકો? અરે હા, આપણે પદ 3Q ને 3×Q સ્વરૂપે લખી શકીએ છીએ। આ જ રીતે આપણે બૈજિક પદાવલી 84XYZ નું પણ અવયવીકરણ કરી શકીએ છીએ। આપણે આ પદાવલીને 84×X×Y×Z લખીએ છીએ। અહીં 84 એક વિભાજ્ય સંખ્યા છે જેના અવયવ શક્ય છે। તેને આગળ ઉકેલતા આપણને 2×2×3×7×X×Y×Z મળે છે। અર્થાત આ રીતે આપણે 84XYZ નું અવયવીકરણ કર્યું। અત્યાર સુધી આપણે એક પદીનું અવયવીકરણ કરતા શીખ્યા। શું દ્વિપદીનું અવયવીકરણ શક્ય છે? આ દ્વિપદી 5X2+6Z ને જોઈએ। અહીંયા આપણે પ્રથમ પદ 5X2ને 5×X×X સ્વરૂપે લખી શકીએ છીએ અને બીજું પદ 6Z ને 2×3×Z સ્વરૂપે લખી શકીએ છીએ। છે ને સરળ? તો મિત્રો, આ વિડીયોમાં આપણે એકપદી અને દ્વિપદીનું અવયવીકરણ કરતા શીખ્યા। આગળના વિડીયોમાં આપણે અવયવીકરણથી જોડાયેલ કેટલાક બીજા ઉદાહરણ જોઈશું। આભાર।